નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડિયોમાં પેજ નંબર 51 સુધી જોયું હતું, બરાબર? હવે આજે આપણે પેજ નંબર 52 ઉપર શીખવાનું છે, જાદુઈ ભમરડો. તો ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ. તો બાળકો, આપણે પણ બનાવી લઈએ જાદુઈ ભમરડો. શું કીધું છે જુઓ, કાર્ડબોર્ડનો એક ટુકડો લો, એમાં 3 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરી તે કાપી લેવાનું છે. શું કરવાનું? પહેલા કાર્ડબોર્ડનો એક ટુકડો લેવાનો, પછી 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું. એટલે કે આપણે શું શું વસ્તુ જોશે હું તમને કહી દઉં. એક તો કાર્ડબોર્ડનો ટુકડો, પછી પરિકર, પેન્સિલ, બરાબર, એટલી વસ્તુ લઈ લો હાથમાં. પછી વર્તુળના 8 સરખા ભાગ કરો. હવે દરેક ભાગ વર્તુળનો એક અષ્ટાંશ ભાગ છે. હવે શું કીધું, 2 અષ્ટાંશ ભાગ ને લાલ રંગ. તો આપણે જો શું કીધું, 2 અષ્ટાંશ ભાગ ને લાલ રંગ, 1 અષ્ટાંશ ભાગ ને નારંગી રંગ અને 1 અષ્ટાંશ ભાગ મને પીળો રંગ વગેરે દથી દર્શાવો, બરાબર એવું કીધું છે. જે આકૃતિમાં દર્શાવેલ છે કલરો, જો તમે આકૃતિ જુઓ, અલગ અલગ કલરો દર્શાવેલા છે. વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવવાની છે. પછી શું કીધું છે, તમારી જાદુઈ ભમરડો તૈયાર છે. તેને ઝડપથી ફેરવો. તમને શું દેખાય છે? તમે બધા રંગો જોઈ શકો છો. તમે તે જુઓ છો અને તેને તમારી નોંધ પોથીમાં લખી લો. તો ચાલો બાળકો, આપણે જાદુઈ ભમરડો બનાવીએ. તો ચાલો, પહેલા શું કીધું છે આપણે, કે એક પેન્સિલ લેવાની, પરિકર લેવાનું અને સ્કેલ લેવાની છે, બરાબર. તો ચાલો આટલું વસ્તુ હાથમાં લઈ લ્યો. પછી એક કાતર લેવાની છે, કાર્ડબોર્ડનો ટુકડો લેવાનો છે, બરાબર. નહીતર જાદુ પૂઠું લઈ લેવાનું અને એમાં કાર્ડશીટ ચીપકાવી દેવાની, બરાબર. તો એ સરસ થઈ જશે. જો બેટા, પેલા છે ને પરિકર લઈ ને આપણે 3 સેમી સ્કેલ થી માપવાનું છે. કારણ કે આપણે શું કીધું છે, 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કરવાનું. તો પેલા આપણે પરિકરમાં 3 સેમી નો માપ લેવાનો. તો 0 થી લઈને 3 સુધી પેન્સિલ નાખી પરિકરમાં અને 0 થી લઈને 3 સુધી આ રીતના માપ લેવાનું છે, બરાબર. 0 થી 3 સુધીનું માપ. તો જુઓ આટલું ખુલશે પરિકર, બરાબર. હવે આ ખુલ્યા બાદ શું કરવાનું, કાર્ડબોર્ડનો ટુકડો અથવા તો તમારે શું લેવાનું છે, કાર્ડશીટ લેવાની છે. એમાં આ રીતે વર્તુળ કરવાનું છે, બરાબર. તો જુઓ બાળકો, આ રીતે વર્તુળ કરી દેવાનું છે. જો આ રીતે રાઉન્ડ થશે. હવે એને કાતર વડે આપણે કાપી લેવાનું. તો ચાલો આપણે કાતર થી કાપી લઈએ પેલા. તો તમે પણ મારી સાથે પ્રવૃત્તિ બધા કરતા રહેજો. જો બાળકો, આ રીતે કાતર થી હું વર્તુળ કાપું છું. જુઓ, આ રીતે વર્તુળ કટ થઈ ગયું. હવે શું કરવાનું છે, આના 8 સરખા ભાગ કરવાના છે. તો આવી રીતના કરશું એટલે આ 4 ભાગ થશે અને આ રીતના વાળશે એટલે 8 ભાગ સરખા થઈ જશે, બરાબર. તો જુઓ બાળકો, પછી આ રીતે ખોલશું તો 1 2 3 4 5 6 7 8 આ રીતે 8 સરખા ભાગ થઈ જશે. શું કર્યું મેં, કાર સીટ લીધેલી છે અને પૂઠું લીધેલું છે એટલે પૂઠામાં ચીપકાવી દેશું તો પણ જાડુ સરસ થઈ જશે. તો એ ફરશે, બરાબર. ભમરડો જો આ એક આ રીતના વાયરું, આ રીતે વાયરું ને પછી આ રીતે, એવી રીતના 3 વખત વાયરું છે ને પછી ખોલ લીધું, બરાબર. તો 8 ભાગ થઈ જશે. હવે 8 ભાગ થઈ ગયા પછી શું કરશું આપણે, એને પૂઠા સાથે ચીપકાવી દેશું. ચાલો, તો હવે આપણે એ જ માપનું પૂઠાનું કટિંગ લેવાનું છે અને ત્યારબાદ એને ચીપકાવી દેવાનું છે, બરાબર. તો ચાલો એને હવે આપણે ચીપકાવી દઈએ. ચીપકાવ્યા બાદ
તો આપણે ગુંદર લઈને એને પૂઠા આડે ચીપકાવી દઈએ, બરાબર? એ જ માપનું પૂઠાનું કટિંગ કરવાનું. કાર્ડબોર્ડ હોય તો તમારે જાડું હશે એટલે કટિંગ કરવું નહીં પડે, એકમાં જ થઈ જશે. આઠ સરખા ભાગ આપણે પાડેલા છે, એને શું કરવાનું? હવે બે અષ્ટાંશ ભાગમાં લાલ રંગ, એટલે કે આઠ કુલ ભાગ છે એમાંથી બે ભાગમાં લાલ રંગ પૂરવાનો કીધો છે. બાળકો, આઠ ભાગ છે એમાંથી બે ભાગમાં લાલ રંગ. જો આ રીતના વર્તુળ છે, બરાબર, આ રીતે વર્તુળ છે, એમાં આ રીતના આઠ ભાગ થયેલા છે, બરાબર? તો આ કુલ આઠ ભાગ એટલે બે અષ્ટાંશ, એટલે કે આઠ માંથી બે ભાગ. તો આ બે ભાગ થયા, એમાં કયો રંગ કીધો છે? તો કે લાલ રંગ કીધો છે, તો એ એમાં લાલ રંગ આપણે ના પૂરશું, બરાબર? તો અહીંયા એટલામાં લાલ રંગ પૂરી દઈએ આપણે. પછી શું કીધું છે બાળકો? કે એક અષ્ટાંશ ભાગ નારંગી રંગ પૂરવાનો છે, બરાબર? તો નારંગી રંગ પૂરવાનો છે, તો આપણે નારંગી રંગ પૂરી લઈએ હવે. તો આઠ માંથી એક ભાગ, બરાબર, આપણે કોઈ પણ એક ભાગ લઈએ તો એક ભાગમાં નારંગી રંગ પૂરતો આ રીતના, બરાબર, કલર વડે. પછી શું કીધું છે આપણે? એક ભાગ આઠ માંથી એક ભાગમાં પીળો રંગ પૂરવાનો છે, બરાબર? તો પીળો રંગ પૂરી લઈએ, તો આઠ માંથી એક ભાગમાં પીળો રંગ, તો અહીંયા પૂરતો આપણે પીળો રંગ, બરાબર? તો જુઓ બાળકો, અહીંયા પીળો રંગ પૂરી લઈએ. હવે શું કીધું છે કે વગેરે રંગથી દર્શાવો. પછી તમે અહીંયા મનગમતા રંગ બ્લુ છે, વાદળી છે, એ જુઓ બાળકો, તમારી બુકમાં આપેલા છે રંગ, એ રીતે તમે અલગ અલગ રંગ પૂરી લ્યો, બરાબર? તમારી બુકમાં રંગ અલગ અલગ આપેલા છે, એ રીતના રંગ અલગ અલગ તમારે પૂરી લેવાના છે. બ્લુ છે, વાદળી છે, તો આ રીતે રંગ પૂર્યા બાદ શું કરવાનું છે? હવે તમે જ્યારે પરિકરથી વર્તુળ બનાવેલું છે ત્યારે વચ્ચે છે જ્યાં પોઈન્ટ હતો, બરાબર, જ્યાં આપણે આ પરિકરનું જે પોઈન્ટ રાખીને આપણે વર્તુળ બનાવેલું છે, તો ત્યાં એક કાણું પાડી દેવાનું છે, બરાબર, વચ્ચે એક્ઝેક્ટ. તો વચ્ચે એક્ઝેક્ટ કાણું પાડવાનું છે, અને એમાં તો આપણે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવવાની છે. તો જુઓ આ રીતે દિવાસળી વચ્ચે ગોઠવવાની છે. તો જુઓ બાળકો, આપણો જાદુઈ ભમરડો થઈ ગયો તૈયાર. હવે તમે આને ફેરવશો આ રીતને, એટલે તમને મસ્ત દેખાશે. જે આપણે કલર પૂરેલા છે ને, એ તો તમે ફેરવીને જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર, કે આ સરસ રીતના જો આ ફરશે એટલે કલર સરસ દેખાશે. તો બાળકો, તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે બધાએ, બરાબર? ચાલો બાળકો, તો હવે જાદુઈ ભમરડો બનાવ્યા બાદ આપણે મહાવરો જોઈ લઈએ. તો મહાવરામાં શું કીધું છે? જુઓ, પેજ નંબર 52 ઉપર જ આપેલું છે. તો તમને આ રીતે કઈક ચોકલેટનો ટુકડો એક આપેલો છે, આવી રીતના ચોકલેટ આપેલી છે, એમાં અલગ અલગ આ રીતના ટુકડાઓ દર્શાવેલા છે, 2, 4, 6, 8, 10, 12, આ રીતના 12 ટુકડાઓ દર્શાવેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, એટલે કે એક ચોકલેટ છે, બરાબર, એના કેટલા ભાગ પાડેલા છે? તો કે કુલ 12 ભાગ પાડેલા છે. કેટલા? કુલ 12 ભાગ પાડેલા છે આખી ચોકલેટના, બરાબર. હવે શું કીધું છે જુઓ એમાં? તો કે મંજુ પાસે એક ચોકલેટ હતી. તો જુઓ, આપણે એક ચોકલેટ દોડેલી છે, એ મંજુ પાસે હતી, તેને તેનો ચોથો ભાગ રાજીને. જો બાળકો, આ ચોકલેટ માંથી ચોથો ભાગ રાજીને આવ્યો, ચોથો ભાગ રાજીને, બરાબર. પછી ત્રીજો ભાગ સુગાથાને. તો ત્રીજો ભાગ સુગાથા, છઠ્ઠો ભાગ શીલાને, છઠ્ઠો ભાગ તો કે શીલાને, અને બાકીનો
મંજુ ખાઈ ગઈ બરાબર, બાકીનો ભાગ મંજુ ખાઈ ગઈ. તો 12 ભાગમાંથી ચોથો ભાગ રાજીને, ત્રીજો ભાગ સુગાથાને, છઠ્ઠો ભાગ શીલાને આપ્યો બરાબર, ને બાકીનો તે ખાઈ ગઈ. તો દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો અહીં લખો બરાબર. તો ચાલો, રાજીને મળેલ ભાગ, રાજીને મળેલ ભાગ આપણે પહેલા રાજીનું શોધી લઈએ ને. તો પહેલા તો કુલ કેટલા ટુકડા છે ચોકલેટના જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો 12 ટુકડા છે બરાબર ચોકલેટના. એમાંથી રાજીને કેટલામો ભાગ મળે છે? તો કે ચોથો ભાગ. હવે બાળકો, ચોથો ભાગને આપણે 1/4 લખી શકીએ કે નહીં? બીજો ભાગ હોય તો 1/2 બરાબર, ત્રીજો ભાગ હોય તો 1/3, છઠ્ઠો ભાગ હોય તો 1/6, આઠમો ભાગ હોય તો 1/8 બરાબર, આ રીતે લખી શકીએ. તો અહીંયા ચોથો ભાગ તો કેટલા લખી શકીએ? તો કે 1/4. તો 12 ટુકડામાંથી કેટલો ભાગ મળ્યો? તો કે 1/4 ભાગ મળ્યો બરાબર. તો 1/4 એટલે 12 × 1/4, અને આ રીતે લખી શકીએ આપણે. તો હવે 12 × 1/12, 12/4. તો હવે છેદ ઉઠશે ને બાળકો, તો 4 × 1 = 12 આવે કે નહીં? તો 12/3 નહીં તો આ રીતના, સોરી 12/4 આ રીતના કરી શકો. 4 × 3 = 12, તો 0 0 શું આવ્યું? 3, અથવા તો ડાયરેક્ટ 3 × 4 = 12 થશે. તો એ 3 × 3 એટલે કેટલા મળશે? 3 ટુકડા મળશે. તો રાજીને કેટલો ભાગ મળેલ? તો કે 3 ટુકડા, ચોથો ભાગ એટલે કે એને 3 ટુકડા મળશે. તો ચાલો આપણે એ 3 ટુકડા રાજીને આપી દઈએ બરાબર. ચાલો, તો આટલા રાજીને આપી દેવાના. હવે કોનું છે ચાલો જોઈએ આપણે. તો ત્રીજો ભાગ સુગાથાને. તો હવે સુગાથાને મળેલ ભાગ, ચાલો, તો 12 ટુકડામાંથી કેટલામો ભાગ કીધો છે? તો કે ત્રીજો ભાગ. તો ચાલો, ત્રીજો ભાગ એટલે શું લખશો આપણે? ત્રીજો ભાગ એટલે 1/3 ભાગ બરાબર. હવે આને આ રીતના લખી શકાય, 12 × 1/3 એટલે 12 × 1/12, 3. તો કઈ રીતના કરશે? 3 × 4 = 12, છેદ ઉઠશે એટલે કેટલા આવશે? 4 ટુકડા. તો સુગાથાને કેટલા ટુકડા મળ્યા? તો કે 4 ટુકડા. તો ચાલો, આ 4 ટુકડા છે એ 1 2 3 4 એ સુગાથાને આપી દઈએ. આટલું સુગાથાને. હવે શું હોય? તો 1 2 3 4 5. તો ચાલો, હવે કોનું કીધું છે? છઠ્ઠો ભાગ. તો છઠ્ઠો ભાગ શીલાને બરાબર. તો શીલાને મળેલ ભાગ, શીલાને છઠ્ઠો ભાગ મળેલો છે. તો 12 ટુકડામાંથી છઠ્ઠો ભાગ એટલે શું લખશો આપણે? 1/6 લખવાના બરાબર. તો ચાલો, હવે 12 × 1/6 એટલે 12/6, તો કેટલા આવશે? 6 × 2 = 12 એટલે 2 ટુકડા બરાબર. શીલાને કેટલા મળ્યા? તો કે 2 ટુકડા. તો આ 2 છે એ શીલાને આપી દઈએ બરાબર આપણે. તો જો બાળકો, બાકીનો છે એ મંજુ ખાઈ ગઈ. તો જો કેટલા વધ્યા? 1 2 ને 3 એ મંજુ ખાઈ ગઈ. તો એ કેટલામો ભાગ ખાઈ ગઈ વિચારો છે? તો 3 ટુકડા એ ખાઈ ગઈ. તો 3 ટુકડા એટલે કેટલામો ભાગ છે? તો કુલ 12 માંથી 3 ટુકડા બરાબર. તો 12 માંથી 3 એટલે 12/3 કરો છે તો કેટલા આવે? તો કે 4 એટલે ચોથો ભાગ થયો બરાબર. કેટલામો ભાગ થયો? ચોથો ભાગ થયો બરાબર. અથવા તો તમે આમ પણ કરી શકો કે મંજુને મળેલ ચોકલેટ. તો પેલા તો આ બધા કેટલા? તો 3 ને 4 7 ને 2 9 એટલે 12 માંથી 9 ટુકડા તો વેચાઈ ગયા બરાબર, રાજી સુગાથા અને શીલાની વચ્ચે. તો 12 માંથી 9 બાદ કરી નાખે તો 3 ટુકડા વધ્યા બરાબર.
ત્રણ ટુકડા એટલે કે 12 કુલ છે એમાંથી 3 એટલે 12 ભાગ્યા 3 તો ચોથો ભાગ થયો 4 ભાગ બરાબર એટલે અથવા તો ચોથો ભાગ આપણે એમ કરી શકીએ અથવા તો 1 ચતુર્થાંશ ભાગ તો આપણે એમ લખી શકીએ મંજુને ચોકલેટનો કેટલામો ભાગ ખાધો તો આપણે આ લખવાનું કે મંજુએ ચોકલેટનો 1 ચતુર્થાંશ ભાગ ખાધો કેટલો ભાગ ખાધો તો કે 1 ચતુર્થાંશ ભાગ ખાધો અથવા તો 3 ટુકડા ખાધા આપણે એમ પણ કહી શકીએ જો બાળકો તમે આમ પણ જોઈ શકો અને 1 ચતુર્થાંશ ભાગ હતો ચોથો ભાગ ત્યારે 3 ટુકડા મળ્યા હતા ને તો મંજુને પણ જો 3 ટુકડા મળે છે તો એનો પણ ચોથો ભાગ થાય અથવા તો 1 ચતુર્થાંશ ભાગ થાય બરાબર તો આ રીતે તમારી બુકમાં પણ વ્યવસ્થિત તમે બધા બાળકો લખી લેજો હવે બાળકો આપણે સ્વાધ્યાયમાં બી જોઈએ તો જુઓ છે તમને બી માં શું આપેલું છે ટોપીઓમાં રંગ પૂરો ટોપીઓમાં રંગ પૂરો તો આના માટે શું કરવાનું તમારે બધાએ હાથમાં કલર લેવા પડશે બરાબર ચાલો શું કીધું છે પેલા 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરો 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો જો 1/3 ટોપીઓમાં લાલ રંગ પછી 3/5 ટોપીઓમાં વાદળી રંગ તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે એ પણ પૂછ્યું તો બાળકો આ કરતા પહેલા આપણે શું ખબર હોવી જોઈએ કે પહેલા તો કુલ ટોપીઓની સંખ્યા કેટલી છે તો ચાલો પહેલા બધા ટોપી ગણી લ્યો કેટલી ટોપીઓ છે તો ચાલો હું પણ તમારી સાથે ગણું છું પહેલા તો વચ્ચે 1 પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 તો કુલ ટોપીની સંખ્યા કેટલી છે તો આપણે લખીશું કે કુલ ટોપીની સંખ્યા બરાબર 15 છે હવે આ 15 ટોપીમાંથી 1/3 લાલ રંગ 3/5 વાદળી રંગ છે બરાબર તો ચાલો 1/3 લાલ રંગ તો કઈ રીતના કરશું તો આપણે ઓલું જે કર્યું 12 ટુકડામાંથી 1/4 ભાગ કર્યો તો કેટલા ભાગ આવ્યા એ રીતના જ અહીંયા કરવાનું છે તો કુલ 15 ટોપી હતી બરાબર 15 માંથી ટોપીમાંથી 1/3 ટોપીમાં લાલ રંગ પૂરવાનો છે બરાબર 15 ટોપીમાંથી 1/3 ટોપીમાં લાલ રંગ તો શું કરશું 15 × 1/3 તો 15 ના છેદમાં 3 15 એકા 15 ના છેદમાં 3 તો 15 ભાગ્યા 3 કરો છે તો 3 × 5 = 15 તો કેટલા આવશે 5 ટોપી તો કેટલી ટોપીમાં તો કે 5 ટોપીમાં લાલ રંગ આ લખશું 5 ટોપીમાં લાલ રંગ બરાબર પૂરવાનો છે હવે 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરવાનો છે તો ચાલો હવે આપણે વાદળી રંગ એટલે કે 15 ટોપીમાંથી 3/5 ટોપીમાં વાદળી રંગ પૂરવાનો છે બરાબર તો ચાલો 15 × 3/5 બરાબર તો ચાલો કઈ રીતના કરશો હવે 5 × 3 = 15 તો એ ઉછેદ ઉડી જશે 5 × 3 = 15 તો પછી શું આવ્યું 3 × 3 એટલે 3 × 3 = 9 તો પછી શું કર્યું બાળકો તો જુઓ 15 × 3 = 5 તો આ છેદ છે એ 15 ને સાથે પણ ભાગાકારમાં છે ને થોડી 15 સાથે 5 છે એ પણ ભાગાકારમાં છે 3 સાથે પણ 5 ભાગાકારમાં એટલે પહેલા આપણે આ રીતના છેદ ઉડાડી શકીએ 5 × 3 = 15 અને 3 × 3 = 9 3 ને 3 વધ્યા તો 9 ટોપી તો લખશું 9 ટોપીઓમાં વાદળી રંગ પૂરવાનો છે બરાબર 5 ટોપીમાં લાલ રંગ 9 ટોપીમાં વાદળી રંગ હવે શું કીધું છે બાળકો તો
તમે કેટલી ટોપીમાં લાલ રંગ પૂર્યો છે? તો 5 ટોપીમાં લાલ રંગ પૂર્યો છે. બરાબર, 5 ટોપીમાં લાલ રંગ પૂર્યો છે. હવે ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી? તો ટોપીઓના કેટલામાં ભાગમાં આપણે કઈ રંગ નથી પૂર્યો? તો જો 15 ટોપીમાંથી 9 ટોપી અને બીજી 5 ટોપી, બરાબર, 9 ટોપીમાં વાદળી રંગ કર્યો, 5 ટોપીમાં લાલ રંગ કર્યો, તો હવે કેટલી ટોપી બાકી રહી? તો 9 વત્તા 5 કેટલા થશે? તો કે 14 ટોપી. 24 ટોપીમાં રંગ પૂર્યો, તો કેટલી ટોપી બાકી રહી? તો કે 1 ટોપી રંગ પૂર્યા વગરની રહી. બરાબર, બાકી રહે છે. તો શું કીધું છે? ટોપીના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી. તો એક જ ટોપી રહી છે, એટલે આપણે લખી શકીએ કે ટોપીના 1/15 એટલે કે 15 માંથી 1, બરાબર, ભાગમાં અમે કોઈ રંગ પૂર્યો નથી. બરાબર, ટોપીના 1/15 એટલે કે 15 માંથી 1 ટોપીમાં જ કોઈ રંગ પૂર્યો નથી. જો બાળકો, તમારે 5 ટોપીમાં લાલ રંગ પૂરવાનો છે, 9 ટોપીમાં વાદળી રંગ પૂરવાનો છે, એટલે 14 ટોપીમાં રંગ થઈ જશે. કુલ 15 ટોપીમાંથી એક જ ટોપી બાકી રહેશે કે જેમાં તમે રંગ પૂર્યો નથી, એટલે 15 માંથી 1 ટોપી છે એમાં આપણે કઈ રંગ પૂર્યો નથી. બરાબર, તો બાળકો હવે આપણે સી જોઈએ. તો સીમાં શું કીધું છે? ત્રિકોણના સરખા ભાગ, ત્રિકોણના સરખા ભાગ. હવે એમાં તમને જોઈએ આ રીતે ત્રિકોણ આપેલું છે, એના આ રીતે ભાગ કરેલા છે 3. બરાબર, જો તમારી ચોપડીમાં આ રીતે ભાગ કરેલા છે, બીજું ત્રિકોણ આ રીતે બાજુમાં કોરો આપેલું છે. હવે શું કીધું છે? સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. તો હા, આ સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ, પેલું જુઓ ચિત્ર, એમાં કરેલા છે. દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો, તો તમને આ દરેક ભાગમાં અલગ અલગ મનગમતો રંગ પૂરવાનો છે. તો તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે કેવી રીતના? ચાલો, કઈ રીતના વિચારી શકીએ કે આ ભાગ બરાબર છે કે નહીં? તો શું કરવાનું? પહેલા આ માપનો ત્રિકોણ દોરી લેવાનો. બરાબર, પછી ત્રિકોણ દોરી અને એમાં આ રીતના ભાગ દર્શાવી દેવાના, પછી કાતરથી કટિંગ કરી ને આ દરેક ભાગ જો એકની ઉપર એક રાખશો, આની ઉપર આ ભાગ ને પછી આ ભાગ, સરખા બંધ બેસી જાય, તો સમજી લેવાનું કે દરેક ભાગ છે એ બરાબર છે. બરાબર, એ રીતના તો આપણે શું લખશું? પહેલા તો આપણે આ પ્રશ્નનો જવાબ લખવો પડશે ને, કે તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે, વિચારો કેવી રીતે? તો આપણે શું લખશું કે હા, હું કહી શકું કે ત્રિકોણના 3 ભાગ સરખા છે. બરાબર, ત્રિકોણના 3 ભાગ સરખા છે એમ કહી શકે. કઈ રીતે કહી શકે? તો મેં તમને કીધું એ રીતે. બરાબર, તે માટે આપેલ માપનો ત્રિકોણ દોરી, તે માટે આપેલ માપનો ત્રિકોણ દોરી દર્શાવ્યા મુજબ 3 ભાગ પાડી કાતરથી કાપી લઈ એકબીજા પર ગોઠવતા જો તે સંપૂર્ણ રીતે એકબીજાને ઢાંકી દે તો
ત્રણેય ભાગ સરખા છે અથવા તો સરખા કહેવાય. બરાબર, શું કરવાનું કે આ માપનો એક ત્રિકોણ બનાવવાનો, પછી આ રીતને ત્રણ સરખા ભાગ પાડવાના, પછી એકબીજા ભાગ કાતરથી કાપી અને એકબીજા ઉપર સંપૂર્ણ રીતે ઢકાઈ જાય એકબીજા ભાગ, તો સમજી જવાનું કે આ ત્રણેય ભાગ સરખા છે. બરાબર, હવે જુઓ બાજુમાં એક ત્રિકોણ આપેલો છે, એમાં શું કીધું છે, તો ચાલો આપણે તેનું જોઈ લઈએ. તો કે હવે આ ત્રિકોણના બીજી કોઈ રીતે ત્રણ સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરો, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. ચાલો હવે આમાં કઈ રીતના ત્રણ સરખા ભાગ પાડશું, તો બાળકો અને આ રીતે આપણે ભાગ પાડી શકીએ. જુઓ આ રીતે ત્રણ સરખા ભાગ પાડી શકીએ. બરાબર, પછી આ ત્રણેયમાં છે અલગ અલગ રંગ પૂરી દેવાનો છે. હવે જુઓ ડી શું કીધું છે, લંબચોરસના છ ભાગ. તો રાણીએ લીલા લંબચોરસના છ સરખા ભાગ આ રીતે કર્યા. તો જો તમને ચોપડીમાં છ ભાગ કરેલા આપેલા છે, પછી જો હવે તમે આ ત્રણ લંબચોરસના બીજી કોઈ રીતે છ ભાગ કરવાના, તો તમને એક લંબચોરસમાં આ રીતે છ ભાગ આપેલા છે. બરાબર, ત્રણ આવી રીતના બે છ, જો આ ત્રણ ને આ ત્રણ છ, પછી તમને જો આ રીતના લંબચોરસ આપેલા છે અલગ અલગ રીતે, તો ચાલો તમારી રીતે તમારે આમાં છ ભાગ કરવાના છે. બરાબર, તો બાળકો હવે આપણે આ ડી છે એ હોમવર્કમાં તમને આપું છું, હું નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ. પણ તમે પહેલા તો જાતે વિચારજો કે આ ત્રણેયમાં અલગ અલગ રીતે છ છ ભાગ કઈ રીતના પાડવા. બરાબર, લંબચોરસના તો આ બોર્ડમાં જે કરાવ્યું છે એ ને પ્રવૃત્તિ કરાવી છે એ પણ તમારે કરવાની છે. તો આપણે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ, આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.